પણ ગાંડી ગીર બાપુ ધારીની આગળ સરસિયા અને જીરાન એવા ગામ છે, અને ત્યાં નાનકડા નેહડામાં એવો હા 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 હું લઈશ એમને, એમને યાદ કરું, જરૂર કરું, હું યાદ કરીશ એમના માટે. મેં ગીત લખ્યું છે રણછોડ પગી માટે, એ મારે ગાવી છે બે ત્રણ કડી. હા પણ હું આ વાત એટલે મને હમણાં પ્રેમદા બાપુ પણ કહેતા હતા કે એકાદી વાત એવી કરજો, એટલા માટે ગાંડી ગીર અને ગાંડી ગીરમાં હો એક જેટલા ઊંટ છે, આંઢિયા અને હાંઢણીઓ અને હો જેટલી ભેહું છે, એટલી પાછી ગાયો છે, અને મર્દના ફાડિયા જેવો એક રબારી અને એનું નેહડું અને એનો ડંકા દાતારીના અને મહેમાનગતિના ડંકા છે, એ ગુજરાતના સીમાડા પાર કરી ગયા છે. એવા કોઈ ગીરમાં મહેમાન થાય એટલે ગીરમાં આવે ને એટલે હાજા હાલનું મહેમાન થવું પડે, ભલા માણસી રબારીનું મહેમાન થવું પડે, એવું એનું નેહડું, એવી એની મર્દાનગી. અને એમાં ગોહિલવાડનો ધણી, ગોહિલવાડના ધણી છે એ ગાંડી ગીરની જેને કહેવાય યાત્રાએ નીકળેલા. આખી વાત જબરી છે, આ તો હું સંગીતમાં એટલે હું આને લઈ લઉં છું કે વાર્તા કરી તો સમય, અહીંયા એટલા બધા કલાકારો છે અને બધાને ન્યાય મળી જાય એટલા માટે. પણ એ ગોહિલવાડનો ધણી જ્યારે નીકળેલો અને એમાં એની પાસે ગાયકવાડની આખી ફોજ આવતી હતી સેના, એની ખંડણી ઉઘરાવવા માટે, અને એમાં ગોહિલવાડના ધણીને વાંચતી એની સેના ઉપર વાર કરવો છે એવી વાત થઈ. અને ગોહિલવાડના ધણીને ખબર પડી તો કે આપણે થોડું ભગાય, અને એ વખતે એ હાજા આલ નામનો રબારી એમણે એમ કીધું હતું કે બાપુ તમે નીકળી જાઓ, તમે અમારી ગીરના મહેમાન થયા છો, અને કદાચ ગાયકવાડની ફોજ હોય કે ગમે એવડી ફોજ હોય પણ આ રબારીનો દીકરો છે, માથે વડવાળા ઠાકરના બધાય ચારે હાથ છે, એને જો તમારી ફોજ સુધી ફૂગવા દઉં ને તો રબારીનો દીકરો ન કહેવા, ભલા માણસ એના મૂળિયા ઉખેડી નાખું. કે પણ તું એકલો છો, તારાથી શું થઈ શકે, એકલો એની પાસે 500 ની પલટન છે ગાયકવાડની, એને તું એકલો, તું કે તમે અમારે મહેમાન છો નીકળી જાઓ, હું ભલે એકલો છું પણ આ ગરેડના મોટા ગાળા છે એમાં આડા હાંઢિયા નાખી અને ગાયકવાડની સેનાને વીખી ન નાખું તો રબારીનો દીકરો ન કહેવાય. એકવાર તમે જોઈ લ્યો તમને ખબર પડે સાહેબ, કે હાજા હાલ જેવો મરદા મરદ માણસ હોય, અને સાહેબ ઈ લડ્યો છે, એના ઊંટ હતા એની હારોહાર, એની હારોહાર એની હાંઢણીઓ હતી એ તો હતી જ, પણ એની હારોહાર ગાત્રાળ અને મોમાં એની તરવારની ધાર ઉપર રમતી હતી, ભલા માણસ બીર ઘટાબટ જીક જટા જટ સીજ પટાપટ ભમ પરે આ માનવભાઈ, અને એ લડ્યો છે સાહેબ, અને લડ્યો એટલું નહીં પણ સાહેબ એની એ ગાયકવાડની પલટણને ભૂંડાયેલું ગીરમાં ભાગવું પડ્યું, એ ગરેડની ગાળીઓની માલિકોથી પલટણ ભાગી, પછી કોઈ દિવસ ગીરના મહેમાન થવાનું ગાયકવાડની પલટણે કોઈ દી નામ નથી લીધું. હજી ત્યાં ગાયકવાડનો ગાળો અને ગાયકવાડનું દાધ્યું કહેવાય છે. જૈન કોકને પૂછો તો કે અહીંયા હાજા હાલ નામના રબારીએ 500 ની પલટણને ભગાડી દીધી હતી, ભલા માણસ એ અહીંયા મારા સામે એવો સમાજ બેઠો છે ને, એટલે મને આ વીરતાના એકાદા ગીત ગાવાનું મન થાય. ગોળ કરે છે તો હું ગીત લઈ લઉં, પછી મારે રણછોડ પગી ને યાદ કરી ને એનું એક ગીત મેં લખ્યું છે એ મારે ગાવું છે. કારણ એ છે અહીંયા દરેક કલાકારને હરખ હોય, કીર્તિદાનભાઈ અમે બધા ભાગશાળી છે કે અહીંયા આવવાનું મળે, પણ બધા કરતા વધારે કીર્તિદાનભાઈ ભાગશાળી છે કે 9 વર્ષથી અહીંયા આવે છે ભલા માણસ. એટલે એકવાર આ બધા કલાકારોને જોરદાર તાળીઓથી વધાવો. જેને માતાજીએ જે આપ્યું છે, કોઈ ભજનો ગાય છે, કોઈ લોકગીતો ગાય છે, કોઈ દુહા ગાય, કોઈ છંદ ગાય, કોઈ વાત કરે, આ બધું છે ને કૃપા હોય તો જ થઈ શકે. કલા જરૂર મહેનત છે, બહુ સાચી વાત છે, પણ મહેનત કર્યા પછી કેટલા કેટલા કલાકારો સારું વગાડતા આવડતું હોય, સારું ગાતા આવડતું હોય, પણ એની માથે ભગવતીના અને વડવાળાના હાથ ન હોય ને તો આવડો આવી રીતે તમારો પ્રેમ કોઈ દી મળે નહીં. એટલે આ બધા કૃપાને પામેલા છે, બહુ મોટી વાત છે, કૃપા વગર કાંઈ થતું નથી, એની કૃપા મેળવવી પડે. એટલે મને અહીંયા ભાઈ યાદી કરી હતી પણ હું લઈ લઉં, ભાઈ ઊભા છે એટલા માટે હા વાંધાડે. કે શિરે છે લોબડી અને ચારણ શું ગઢજો નાણા ને નાગબાઈ શું મારા ચારણ શું ગઢજો
ડુંગરે સાથી આવું જરા ગોધમા ડુંગરે સાથી આવું મારી કાતરાડ માને મોદાવતી આવું મારા શિરે સે લોબડી કારણ શું ગઢ જૂના વડવાલા ધામ ને વડલો
ઢગલો છે ઈહો દરનાથ ને છાયો છે આ રે વા બોલિયા હાલો આવે જેને છાંયડો આપ્યો છે અઢારે વરણ જેને માને છે ઠાકર છે તું હી ઠાકર જેને સમરણ હોય એના માટે કાયમના માટે આવે.